સ્ટુડન્ટ આજના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે સ્ટુડન્ટ આજે આપણે ચેપ્ટર નંબર સિક્સ ધ નાઇટ ટ્રેન એટ દેઓલી સેકન્ડ પાર્ટ જોઈએ છીએ ફસ્ટ પાર્ટમાં આપણે જોયું કે જે આપણને પ્રી ટાસ્કમાં આપેલી પોએમ હતી એ પોએમ સમજ્યા અને ત્યારબાદ આપેલા ટ્રુ ફોલ્સને સમજ્યા રાઈટ ધેન નેક્સ્ટ થોડો યુનિટ આપણે ચાલી ગયો ફર્સ્ટ તો આપણે તેની સ્ટોરી જોઈએ કે જેથી કરીને આગળના યુનિટને સમજવામાં આપણને સરળતા રહે રાઈટ ઓથર રાઈટ ઓથર રસ્કીન બોન્ડ છે લેખક એની આ વાત છે કે લેખક એમ કહે છે લેખક પોતાના અનુભવ વર્ણન કરતા હોય એવી રીતે વાત કરે છે કે જ્યારે કોલેજમાં હતા ત્યારે ઉનાળાની રજામાં એ હંમેશા એના દાદીના ઘરે જતા દેહરા રાઈટ મે મહિનાની શરૂઆતમાં એ ગીચતામાંથી જતા રહેતા અને જુલાઈ મહિનાના અંતમાં પાછા ફરતા દેહરાથી પચાસ કિલોમીટર દૂર દેવોલી નામનું એક નાનું એવું સ્ટેશન હતું અને તે ભારતીય તેરાઈના જે ગાઢ જંગલો હતા એની બોર્ડર ઉપર હતું એમણે એક દિવસ એવું નક્કી કર્યું કે એ ટ્રેનમાંથી દેવોલી ઉતરી જશે અને ત્યાં આખો દિવસ પસાર કરશે એ અઢાર વર્ષના હતા અને એમના દાદીને મળવા માટે જઈ રહ્યા હતા રાતની ગાડી છે એ દેવોલી આવીને ઊભી રહી પ્લેટફોર્મ ઉપર એક ટોપલી વેચનાર છોકરી પણ હતી ઠંડી સવાર હતી છોકરીના ખભા ફરતે સાલ હતી એના પગ ખુલ્લા હતા કપડાં જૂના હતા અને તે યુવાન હતી આકર્ષક ચાલમાં એ લેખક એમ કહે છે કે એ મારા તરફ આવી રહી હતી એ એમની બારી પાસે આવીને અટકી ગઈ અને આતુરતાથી એની સામે જોવા લાગી પહેલાં તો એમને એને એવો ઢોંગ કર્યો કે એ કંઈ જોતી જ નથી ચામડી એની નિસ્તેજ હતી વાળ ચમકતા કાળા હતા આંખો કાળી હતી અને એની કંઈક શોધતી હોય એવી જીવંત આંખો લેખકની સાથે મળી ગઈ થોડી વારમાં એ બારી પાસે ઊભી રહી થોડી વાર માટે પણ બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં ત્યારે તે આગળ ચાલી ગઈ એને ખબર નહીં કેમ કે લેખક છે એ બે પોતે બેઠેલા હતા એ સીટ ઉપરથી ઊભા થાય છે અને ટ્રેનના દરવાજાનો જે ડબ્બાનો જે દરવાજો હોય છે એના તરફ દોડીને જાય છે એને જ્યારે લેખક દરવાજા તરફ દોડીને જાય છે ત્યારે એ છોકરી એના સામું જુએ છે અને પછી લેખક પોતે ટ્રેનમાંથી ઉતરી અને ચાની દુકાન હોય છે પ્લેટફોર્મ પર ત્યાં જાય છે ધીમા તાપ ઉપર કેટલી ઉકળી રહી હોય છે અને છોકરી છે એ એની પાછળ પાછળ લેખકની પાછળ પાછળ દરવાજા તરફ જાય છે એને પૂછ્યું કે તમારે ટોપલી ખરીદવી છે આ ટોપલીઓ છે એ ઉત્તમ નેતરમાંથી બનાવેલી છે ખૂબ મજબૂત છે રાઈટ કે છોકરી છે એ પોતાની ટોપલી વેચાઈ જાય એવી આશા સાથે લેખક પાસે જાય છે લેખક કહે છે કે ના મારે નથી જોઈતી અમે ઘણીવાર સુધી એકબીજાની સામે જોતાં ઊભા રહ્યા અને પછી એણે પૂછ્યું કે નક્કી જ છે તમારે ટોપલી નથી જોઈતી ત્યારે લેખક એમ કહે છે કે મેં એક ટોપલી લઈ લીધી એ ઉપરથી એક ટોપલી ટોપલાનો જે એમની હાથમાં હતી એમાંથી ઉપરથી એક લઈ લીધી એના આંગળીના સ્પર્શ કરવાની ઈચ્છા હતી પણ હું તેમ કરી શક્યો નહીં રાઈટ સરસ મજાની આ સ્ટોરી આપણે જોઈ ધેન નેક્સ્ટ આપણે જોઈએ સ્ટોરી ધ ગાર્ડ બ્લ્યૂ હિઝ વિશલ ગાર્ડ છે એ વિશલ વગાડે છે સી સેડ તેણે કહ્યું સમથિંગ કંઈક બોલી બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન એટલે કે એ કંઈક બોલી પણ ઘંટનો અવાજ અને એન્જિનના જે સુસવાટા હતા એમાં મને કંઈ સંભળાયું નહીં આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ મારે મારા ડબ્બામાં પાછા દોડવું પડ્યું આઈ વોચડ હર મેં તેણે જોઈ એઝ ધ પ્લેટફોર્મ સ્લિપ્ડ અવે સ્લિપ્ડ અવે એટલે કે પ્લેટફોર્મ પૂરું થઈ ગયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો સી વોઝ અલોન તેણી એકલી હતી ઓન ધ પ્લેટફોર્મ પ્લેટફોર્મ ઉપર તેણી એકલી હતી એન્ડ ડીડ નોટ મૂવ અને તે ત્યાંથી ખસી પણ ન હતી બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઈલ એ મને જોતી હતી અને મારી સામે હસતી હતી આઈ વોચડ હર અંટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે એટલે કે મેં તેને ત્યાં સુધી જોઈ કે જ્યાં સુધી સિગ્નલ બોક્સ છે એ રસ્ત વચ્ચે ન આવી ગયું એન્ડ ધેન ધ જંગલ હીડ ધ સ્ટેશન અને સ્ટેશન છે એ જંગલ વચ્ચે ઢંકાઈ ગયું આઈ કુડ સ્ટીલ શી હર સ્ટેન્ડિંગ ધેર અલોન મેં એને ત્યાં જોઈ હતી અને હજી પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોતો હતો આઈ સેટઅપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એટલે કે બાકીનો પ્રવાસ જે હતો દેહરા તરફનો ત્યાં આખા પ્રવાસ દરમિયાન હું જાગતો જ બેસી રહ્યો હતો આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ હું એ છોકરીના ચહેરાને ભૂલી શકતો ન હતો એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ અને એની કાળી ચમકતી આંખો પણ હું ભૂલી શકતો ન હતો નેક્સ્ટ પેરેગ્રાફ બટ વેન આઈ રીચ દેહરા પણ જ્યારે હું દેહરા પહોંચ્યો ઈ ધ ઇન્સિડેન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્સ એ પ્રસંગ છે એ ઝાંખો થઈને ભૂલાઈ ગયો ફોર ધેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ કારણ કે મારા મનમાં બીજા ઘણા વિચારો હતા ઇટ વોઝ ઓનલી વેન પણ એ જ્યાં ત્યાં સુધી જ આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની ટુ મંથસ લેટર બે મહિના પછી હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યાં સુધી જ મને એ ભૂલાઈ ગયું હતું લેટર ધેટ આઈ રિમેમ્બર ધ અને ફરીથી ત્યારે એ છોકરી મને રિટર્ન જર્ની દરમિયાન યાદ આવી નેક્સ્ટ પેરેગ્રાફ આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રુ ઇન ટુ ધ સ્ટેશન જ્યારે ગાડી સ્ટેશન ઉપર પહોંચી ત્યારે હું ફરીથી તેને શોધતો હતો એન્ડ આઈ ફ્લેટ એન અનએક્સપેક્ટેડ થ્રીલ અને મને એક અનઅપેક્ષિત રોમાંચનો અનુભવ થયો આઈ વોઝ હર વેક વોકિંગ અપ ધ પ્લેટફોર્મ હું એને જોવા માટે પ્લેટફોર્મ સોરી મેં એને પ્લેટફોર્મ પર આવતી જોઈ આઈ રન ટુ ધ ડોર અને હું દરવાજા તરફ દોડી ગયો એન્ડ વેવડ એટ હર અને મેં તેને હાથથી ઇશારો કર્યો વેન સી સો મી જ્યારે તેણીએ મને જોયો સી સ્માઈલ તેણી મલકાઈ સી વોઝ પ્લેસ્ડ ધેટ આઈ રિમેમ્બર્ડ હર મને એ યાદ હતી તેથી તે ખુશ થઈ ગઈ આઈ વોઝ પ્લેસ્ડ ધેટ શી રિમેમ્બર્ડ મી હું તેને યાદ હતો તેથી હું ખુશ થઈ ગયો રાઈટ એકબીજાને યાદ હતા એટલે એકબીજાથી બંને ખુશ થઈ ગયા સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ તેણીએ ટોપલીઓ વેચવાનું શરૂ ન કરતા બટ કમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ અને સીધી જ તે ચાની દુકાન પાસે આવી હર ડાર્ક આઈઝ વર સડનલી ફિલ્ડ વિથ લાઇટ એની કાળી ચમકતી આંખો છે એમાં અચાનક જ ચમક આવી

એ એમ કહે છે કે મને એ જ વખતે તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ આવી આઈ કુડ નોટ બેર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેવોલી સ્ટેશન એ એમ કહે છે કે દેવોલી સ્ટેશનના અંધકારમાં તેને અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું સહન કરી શકતો ન હતો આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ મેં એના હાથમાંથી ટોપલીઓ લઈ લીધી એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ અને નીચે મૂકી દીધી સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ એને ટોપલીઓ લેવા માટે ફરીથી હાથ લંબાવ્યો બટ આઈ કોચ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ મેં એનો હાથ લઈ લીધો અને પકડી રાખ્યો તે નેક્સ્ટ પેરેગ્રાફ આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ શું કહે છે કે મારે દિલ્હી જવાનું છે મેં કહ્યું સી નોડેડ તેણે માથું ધૂણાવ્યું આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર એમ કહે છે કે મારે ક્યાંય જવું નથી ધ ગાર્ડ ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિશલ ગાર્ડે તેની વિશલ વગાડી એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઇંગ ધેટ અને આમ કરવા માટે મને ગાર્ડ પ્રત્યે તિરસ્કાર થયો આઈ વિલ કમ અગેન હું ફરીથી આવીશ આઈ સેડ મેં કહ્યું વિલ યુ બી હિયર તું અહીં જ હોઈશ ને આઈ વિલ સોરી સી નોડેડ તેણે માથું હલાવ્યું આઈ ડુ નોટ હેવ ટુ ગો એની વેર મારે ક્યાંય જવાનું નથી રાઈટ સી નોડેડ અગેન તેણે ફરીથી માથું હલાવ્યું ધ બેલ ક્લેન્ચડ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ ઘંટ વાગ્યો અને ગાડી આગળ ચાલી આઈ હેડ ટુ પુલ માય હેન્ડ છોકરા અવે ફ્રોમ ધ ગર્લ એટલે કે છોકરીના હાથમાંથી મેં મારા હાથને છોડાવ્યો ખેંચ્યો એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન અને ચાલતી ગાડી માટે દોટ મૂકી ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોર હર આ વખતે હું તેને ભૂલ્યો નહીં સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની બાકીના પ્રવાસ દરમિયાન અને પછી પણ એ હંમેશા માટે મને યાદ જ રહી એન્ડ ફોર લોંગ ટાઈમ લાંબા સમય સુધી એ છોકરી મને યાદ રહી ઓલ ધેટ યર સી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ્સ એ ઘણા લાંબા સમય સુધી એ મારી સાથે જ હતી અને આખા વર્ષ દરમિયાન એ એક તેજસ્વી અને જીવંત વસ્તુ મારા માટે બની ગઈ હતી એન્ડ વેન અને જ્યારે ધ કોલેજ ટર્મ એન્ડેડ કોલેજની ટર્મ પૂરી થવા આવી આઈ પેકડ ઇન હેસ્ટ મને ઉતાવળ હતી શેની ઝડપથી સામાન તૈયાર કરવાની ઉતાવળ હતી એન્ડ લેફ્ટ ફોર દેહરા અને હંમેશા માટે દેહરા જવા નીકળ્યો એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ આઈ પેકડ ઇટ હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝઅલ સામાન પેક કરવાની મને ઉતાવળ હતી અને દેહરા દર વખતા કરતાં હંમેશા જતો હોય એના કરતાં વહેલા દેવા જ દેહરા જવા માટે મારે નીકળવું હતું આઈ વોઝ નર્વસ શું કહે છે કે હું બેચેન હતો એન એક્સિયસ એટલે આતુર હતો એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેઓલી જ્યારે દેવોલીની અંદર ટ્રેન એન્ટર થઈ સ્ટેશનમાં ત્યારે હું બેચેન અને આતુર હતો આઈ વોઝ વંડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ હું છોકરીને શું કહીશ એન્ડ વોટ આઈ શુડ ડૂ અને મારે શું કરવું જોઈએ હું એના માટે જ હંમેશા વિચારતો હતો આઈ વોઝ ડિટરમાઇન્ડ હું એની સામે જ હું મક્કમ હતો ડિટરમાઇન્ડ મીન્સ મક્કમ હોવું ેટ કે આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર કે હું એની સામે અસહાય થઈને ઊભો તો નહીં જ રહું ધ ટ્રેન કમ ટુ દેવોલી ટ્રેન દેવોલી પહોંચી એન્ડ આઈ લુક અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ એટલે કે મેં પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી જોયું બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એની વેર પણ મેં એ છોકરીને ક્યાંય જોઈ નહીં આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ મેં દરવાજો ખોલ્યો અને પગથિયેથી નીચરે નીચે ઉતર્યો બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એની વેર પણ મેં એ છોકરીને ક્યાંય જોઈ નહીં આઈ ઓપન ધ ડોર મેં દરવાજો ખોલ્યો પગથિયેથી નીચે ઉતર્યો આઈ વોઝ ડીપલી ડિસપોઇન્ટેડ હું ખૂબ જ નિરાશ થયો આઈ ફેલ્ટ મેં અનુભવ્યું આઈ હેડ ટુ ડૂ સમથિંગ મારે કંઈક કરવું જોઈએ એન્ડ શું આઈ રન અપ ટુ ધ સ્ટેશન માસ્તર અને હું સ્ટેશન માસ્તર પાસે ગયો એન્ડ સેઇડ અને કહ્યું ડુ યુ નો ધ ગર્લ વુ યુઝડ ટુ શેલ બાસ્કેટ ઇયર એમ કહે છે કે હું સ્ટેશન માસ્તર પાસે દોડીને ગયો અને મેં એને પૂછ્યું કે અહીં ટોપલીઓ વેચતી હતી એ છોકરીને તમે જાણો છો નો આઈ ડોન્ટ ના હું નથી જાણતો સેઇડ ધ સ્ટેશન માસ્તર સ્ટેશન માસ્તરે કહ્યું ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન ટ્રેન છે એ પ્લેટફોર્મ પરથી જતી રહી ગાડી સ્ટેશનની બહાર જતી રહી એન આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ અને હું પ્લેટફોર્મ પર દોડીને એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ મારા ડબ્બાનું જે બારણું હતું એને પકડવા માટે એ શું કહે છે કે કૂદવું પડ્યું દોડી ગયા જમ્પ દોડીને એને એ ડબ્બાના બારણાને પકડ્યું એટ દેવોલી પ્લેટફોર્મ વેનિશ્ડ દેવોલી પ્લેટફોર્મ છે એ દેખાતું બંધ થઈ ગયું આઈ ડિસાઈડેડ ધેટ મેં નક્કી કર્યું કે વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર એક દિવસ મારે આ પ્રવાસ દરમિયાન ત્યાં રોકાઈ જ જવું પડશે આઈ વુડ સ્પેન્ટ અ ડે ઇન ધ ટાઉન મારે એ ગામમાં એક દિવસ વિતાવવો છે મેક ઇન્કવાયરીઝ એના માટે તપાસ કરવી છે એન્ડ ફાઇન્ડ ધ ગર્લ અને એ છોકરીને શોધવી છે વુ હેડ સ્ટોલન માય હાર્ટ કે જેને મારું હૃદય ચોરી લીધું છે વિથ નથિંગ બટ અ લૂક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેચિયસ આઈઝ એની જે કાળી અને ઉત્સુક આંખો હતી એની એક જ નજરથી મારું હૃદય ચોરાઈ ગયું છે હું તેને શોધી કાઢીશ એવું લેખક કહે છે ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ અને છેલ્લા થોડા વર્ષોથી આઈ હેવ પાસ્ટડ થ્રુઆઉટ દેવોલી મેની ટાઈમ્સ હું ઘણા સમય દેવોલી ઘણી વખત દેવોલીથી પસાર થયો છું આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો હું હંમેશા બારીમાંથી જોઉં છું ટુ શી ધ સમ અનચેન્જ્ડ ફેસ સ્માઈલિંગ ટુ મી એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર પણ હું ક્યારેય ત્યાં રોકાઈ શક્યો નથી આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ શું કહે છે કે હંમેશા એ જે છોકરી હતી એના જે જોવા માટે લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી એમ કહે છે કે એ છોકરી છે જે ટોપલીઓ વેચતી હતી એ મારી રાહ જોતી હોય એવી આશા રાખું છું અને સ્વપ્ના સાથે બારીની બહાર હું હંમેશા માટે જોઉં છું આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી દેવોલીમાં મેં ક્યારેય મારી જર્ની છે જ્યાં મારી મુસાફરી છે એ ક્યારેય બ્રેક કરી નથી ક્યારેય હું દેવોલી રોકાણો નથી બટ આઈ પાસ આઉટ ઇઝ ઓફન એઝ આઈ કેન પણ હું વારંવાર ત્યાંથી પસાર થાવ છું સરસ મજાનો સ્ટુડન્ટ આ યુનિટ હતો કે જેની અંદર આપણને આપણા જીવનની અંદર થયેલો કોઈ અનુભવ છે એ હંમેશ માટે યાદ રહી ગયો હોય અને એ આપણે આપણી નોટમાં નોટડાઉન કરીને રાખ્યો હોય એ જ રીતે લેખકે પોતાના જીવનની અંદરનો એક એવો અનુભવ કે એ એને હંમેશ માટે યાદ છે એ એને આપણને અહીંયા ધ નાઇટ્રેનેટ દેવોલી ચેપ્ટરમાં આપેલું છે રાઈટ સ્ટુડન્ટ નેક્સ્ટ હાર્ડવર્ડ્સ છે જે એ મેં તમને ચેપ્ટરના આપેલા છે કે એ તમે સરસ રીતે તમારી નોટમાં નોટડાઉન કરીને રાખશો કે જેથી કરીને તમે આ ચેપ્ટરને સમજો ટેક્સ્ટબુકમાંથી ત્યારે આ વર્ડ્સ તમારી સામે રાખો અને લાઇન ટુ લાઇન રીડ કરી અને એને સમજવાનો ચેપ્ટરને પ્રયત્ન કરો રાઇટ સ્ટુડન્ટ તો સરસ રીતે આ તમે સમજી ચૂક્યા હશો આજનો આ યુનિટ ધ નાઇટ ટ્રેન એટ દેઓલી રાઈટ કે દેવોલીની અંદર રાત્રિની ગાડી હાર્ડ તમારે ફેરબુકમાં લખવાના છે થેન્ક યુ સ્ટુડન્ટ